નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ અલ્ટ્રા માય સ્કૂલ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ નવ ઈસવીસન અઢારસો સત્તાવનનો નો સ્વાતંત્ર્ય સંગ્રામ તેનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદભવના કારણો એટલે કે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ કઈ રીતે થયો તેનો આપણે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈએ તો ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો એટલે કે પ્રાચીન સમયથી જે ભારતમાં યુરોપિયન પ્રજા છે એ વેપાર અર્થે આવી હતી અને તેમાં પણ ખાસ કરીને અંગ્રેજોએ આવી અને પોતાની છે એ કંપનીઓ સ્થાપી અને સમગ્ર સત્તા છે એ ભારતના લોકો પર તેણે સ્થાપી તો ભારતમાં આ બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે છે એ ભારતના લોકોમાં જે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો તેમજ ઈસવીસન અઢારસો સત્તાવનમાં ભારતમાં છે એક મહત્ત્વની ઘટના બની આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન અઢારસો સત્તાવનમાં ભારતમાં જે મહત્ત્વની ઘટના બની જેના લીધે છે એ આ અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ થયો તો વિદ્યાર્થી મિત્રો તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદભવના કારણો તો ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિ આના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ એ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું મુખ્ય કારણ હતું એટલે કે ભારતમાં છે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોએ છે એ પોતાની સત્તા મેળવવા એટલે કે પોતાની છે એ કંપનીનો વિસ્તાર વધારવા માટે જે દમનકારી નીતિ કૂટનીતિ અપનાવી હતી તે નીતિ છે એના કારણે ભારતમાં જે બહોળા પ્રમાણમાં અસંતોષ ઊભો થયો અને એ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું મુખ્ય કારણ હતું જેમાં અઢારસો સત્તાવનના સંગ્રામ થવા પાછળના છે એ કારણ જોઈએ તો સામાજિક અને ધાર્મિક કારણો આર્થિક કારણો રાજકીય કારણો લશ્કરી કારણો અને તાત્કાલિક કારણ તો આ બધા કારણોનો આપણે અભ્યાસ કરીશું સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો સામાજિક અને ધાર્મિક કારણો એટલે કે કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો તેમને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે તેમજ લશ્કરમાં જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના કરવામાં આવતી એટલે કે કંપની સરકારે જે સામાજિક સુધારણા છે એની રીત અપનાવી હતી તેનાથી છે એ લોકોમાં ભય ઉભો થયો લોકોને લાગ્યું કે કંપની સરકાર છે એ ઈરાદાપૂર્વક આ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી અને આ ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે એવો લોકોમાં છે એક પ્રકારનો ભય ઊભો થયો તેમજ લશ્કરમાં જેલમાં અને રેલવેની અંદર છે એ ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર છે એ અવગણના કરવામાં આવતી અને સમાજનો મોટા ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો તેથી નવા પરિવર્તનોએ તેનામાં અસંતોષ ઊભો કર્યો અને પરિણામે કેટલાક લોકો છે એ પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા છે એ આ સંગ્રામમાં જોડાયા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આર્થિક કારણ જોઈએ તો આર્થિક કારણમાં છે એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભૂંગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી એટલે કે એ સમયે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ભારતમાં જે કાચો માલ છે એ ઉત્પન્ન થતો હતો તો એ બધો માલ છે એ ઇંગ્લેન્ડમાં જતો હતો એટલે ભારતના ભોગે છે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની એની નીતિ હતી એના પરિણામે છે ભારતીય સમાજના મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થયા એટલે કે એ સમયના છે એ મોટા ભાગના જે વર્ગો હતા જે છે એ પોતાના ગૃહ ઉદ્યોગો છે એ હતા એ બધા છે ઉદ્યોગો નાના મોટા લઘુ ઉદ્યોગો છે એ નાશ પામ્યા અને લોકો આર્થિક રીતે છે એ ગરીબ બન્યા કંગાળ બન્યા અને જમીનદારો અને ખેડૂતો પણ છે એ જમીન વિહોણા બનતા તેમણે આ સંગ્રામમાં ભાગ લીધો તો વિદ્યાર્થી મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામ પાછળનું આ આર્થિક કારણ હતું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રાજકીય કારણો ઈસવીસન સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી એટલે કે ઈસવીસન સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધમાં છે એ વિજય બાદ એટલે કે બક્સરના યુદ્ધમાં છે અંગ્રેજોનો વિજય થયો અને ત્યારબાદ છે દીવાની સત્તા મળતા એટલે કે મહેસૂલ ઉઘરાવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી એટલે કે પોતાની કંપનીનો વિસ્તાર વધારવાની નીતિ અપનાવી કંપનીના અધિકારીઓએ અન્યાય વિગ્રહો કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણમાંથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી એટલે કે જે કંપનીના અધિકારીઓ છે એણે વિગ્રહો કર્યા તેમજ કૂટનીતિઓ અપનાવી અને અયોગ્ય જોડાણમાંથી ભારતના ઘણા ખરા પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતા આ સંગ્રામનું સુકાન સંભાળ્યું એટલે કે પહેલાં છે એ તમે આગળના યુનિટમાં વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા કે હાઉસી છે વેલેસ્લી છે એ બધાએ સહાયકારી યોજના તેમજ એ ખાલસા નીતિ એટલે કે જે રાજા અપુત્ર મરણ પામે તે બધા અથવા રાજ્યના ગેરવહીવટના બહાને છે એના રાજ્યો ખાલસા કરવામાં આવતા એટલે કે એના રાજ્યનો વિસ્તાર છે એ પડાવી લેવામાં આવતો તો આવી રીતે છે એ કૂટનીતિઓ અને અયોગ્ય જોડાણવાદની નીતિથી અંગ્રેજોએ ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર છે એ પોતાની સત્તા સ્થાપી અને આ અંગ્રેજોની નીતિના ભોગ બનનાર વિદ્યાર્થી મિત્રો તમે આગળ જોઈ ગયા કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનો છે એના ભોગ બન્યા હતા અને પરિણામે આ આગેવાનોએ આગળ જતા આ સંગ્રામનું સુકાન સંભાળ્યું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લશ્કરી કારણો લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકનું પ્રમાણ લગભગ છ જેમ એકનું હતું લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા હતા તેમજ હિન્દી અને અંગ્રેજ સિપાહીનો પગારમાં ઘણો મોટો તફાવત હતો હિન્દી સિપાહીને માસિક રૂપિયા સાત જ મળતા જ્યારે અંગ્રેજી સિપાહીને માસિક રૂપિયા એકસો પચાસ જેટલો પગાર મળતો હતો એટલે કે વિદ્યાર્થી મિત્રો લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ છે એ સ જે મેં હતું તેમજ લશ્કરમાં છે એ ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા એટલે કે ઉચ્ચ હોદ્દાઓ છે એ અંગ્રેજ અધિકારીઓને પ્રાપ્ત થતા તેમજ હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ છે એ ઘણો મોટો તફાવત હતો હિન્દી સિપાહીને છે એ મહિનાનો પગાર સાત રૂપિયા મળતો તો જ્યારે અંગ્રેજ સિપાહી છે એને એકસો પચાસ જેટલો છે એ પગાર મળતો હતો તેમજ અંગ્રેજ અફસરો છે એ હિન્દી સિપાહીઓને હલકા અને તુચ્છ સમજતા હતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તાત્કાલિક કારણ તો ઈસવીસન અઢારસો સત્તાવનના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી તેમાં વપરાતી કારતુસો બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો આ કારતુસોનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તોડવી પડતી એટલે કે વિદ્યાર્થી મિત્રો અઢારસો સત્તાવનનો સંગ્રામ થવા પાછળનું જે તાત્કાલિક કારણ કહ્યું હતું જેના લીધે છે એ અઢારસો સત્તાવનનો સંગ્રામ થયો તો વિદ્યાર્થી મિત્રો અઢારસો સત્તાવનના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં છે એક એનફિલ્ડ રાયફલ છે એ દાખલ કરવામાં આવી અને જેમાં વપરાતી કારતુસો છે એ બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો આ કારતુસોનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તેને તોડવી પડતી હતી તો વિદ્યાર્થી મિત્રો તેને છે એ દાંત વડે તોડવી પડતી હતી તેથી ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સૈનિકો છે એની લાગણી દુભાય અને અંગ્રેજો તેમને પદ ધર્મભ્રષ્ટ કરવા માગે છે તેવું તેઓને લાગ્યું અને પરિણામે છે એ સૌ પ્રથમ બરાકપુરની ઓગણીસમી પલટને આ ચરબીવાળા કારતુસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો એટલે કે સૌ પ્રથમ બરાકપુરની છે એ ઓગણીસમી લશ્કરી ટુકડી એ છે એ આ ચરબીવાળા કારતુસો છે એને વાપરવાનો એટલે કે એનો ઉપયોગ કરવાનો છે એને ઇનકાર કર્યો અને તેથી એ આખે આખી છે એ લશ્કરી ટુકડી છે એને વેર વિખેર કરી નાખવામાં આવી વિદ્યાર્થી મિત્રો નીચે છે એ ગાય અને ડુક્કરની ચરબીથી બનેલા કારતુસો છે એનું ચિત્ર આપેલું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે ઈસવીસન અઢારસો સત્તાવનના મે મહિનાની એકત્રીસમી તારીખે દેશભરમાં એક સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હકૂમત સામે સંગ્રામનું આયોજન હતું સંગ્રામમાં નાના સાહેબ પેશવા બહાદુર શાહ જફર કુંવર બહાદુર સેનાપતિ તાત્યા તાતિયા ટોપે રંગો બાપુજી તથા પ્રખર ધારાસાત શાસ્ત્રી અને પત્રકાર એવા અજીમુલ્લા ખાન પણ મહેનત કરી રહ્યા હતા એટલે કે ઈસવીસન અઢારસો સત્તાવનના છે વિદ્યાર્થી મિત્રો મે મહિનાની એકત્રીસમી તારીખે આખા દેશભરમાં એક સાથે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હકુમત સામે એટલે કે એના વિરોધ સામે છે સંગ્રામનું આયોજન થયું અને સંગ્રામમાં અનેક આગેવાનોએ છે એ ભાગ લીધો તેમજ સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે પ્રતિક રૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતિકો છે એ ગામડાઓ સુધી પહોંચાડવામાં આવ્યા એટલે કે વિદ્યાર્થી મિત્રો છે એ સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા લોકોને તૈયાર કરવા માટે સૈનિકો માટે છે એ પ્રતિક રૂપે રોટી અને પ્રજા માટે છે એ કમળના પ્રતિકો છે એ ગામડાઓ સુધી પહોંચાડવામાં આવ્યા અને એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતુસ વાપરવાનો મંગલ પાંડેએ વિરોધ કર્યો હતો આ ઘટનાને લીધે એકત્રીસમી મેએ નિશ્ચિત થયેલી સંગ્રામની શરૂઆત થોડા દિવસ વહેલી થઈ ગઈ અને પરિણામે છે આયોજન ખોરવાયું અને વિપ્લવનું લક્ષ્ય પાર પાડી શકાયું નહીં મંગલ પાંડે મંગલ પાંડેનો વિદ્યાર્થી મિત્રો આપણે પરિચય મેળવીએ તો ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો અને સાત રૂપિયાના પગારથી લશ્કરમાં જોડાયેલો મંગલ પાંડે ઓગણત્રીસમી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો તો કે મંગલ પાંડે છે એનો જન્મ ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને સાત રૂપિયાના પગારથી છે એ મંગલ પાંડે બ્રિટિશ લશ્કરમાં જોડાયા હતા તેમજ મંગલ પાંડે છે એ ઓગણત્રીસમી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયા અને છવ્વીસ વર્ષનો આ મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ માથે તિલક લગાવીને મેદાનમાં આવ્યો અને બાકીના સૈનિકોને પણ લલકાર્યા જે સૈનિકો તેની સાથે હતા પણ એકત્રીસમી મે સુધી રાહ જોવામાં સંમત હતા મંગલ પાંડે એટલી ધીરજ રાખી શક્યો નહીં બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડે આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો પરિણામે છ એપ્રિલ અઢારસો સત્તાવનના ના રોજ મંગલ પાંડે પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું એટલે કે બ્રિટિશ સૈનિકોનો છે એ ઘેરાવો વધતા મંગલ પાંડે આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો અને લોહીથી લથબથ છે એ સિપાહી એટલે કે મંગલ પાંડેને છે એ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા કેમ કે મંગલ પાંડે પાસે છે એ અઢારસો સત્તાવનના સંગ્રામના આયોજનની સંપૂર્ણ માહિતી મેળવાની હતી તેમથી છ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજથી મંગલ પર સૈનિક અદાલતનું અદાલતનું નાટક શરૂ થયું અને આઠમી એપ્રિલ સવારે સાડા પાંચ વાગે તો મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી આમ વિદ્યાર્થી મિત્રો મંગલ પાંડે છે ઈસવીસન સંગ્રામના પ્રથમ શહીદ બન્યા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંગ્રામનો વ્યાપ અને આગેવાનો તો વિદ્યાર્થી મિત્રો દિલ્હી અને બહાદુર શાહ જફર એટલે કે સંગ્રામનો છે અઢારસો સત્તાવનના ના સંગ્રામનો વ્યાપ થયો એટલે અને અનેક સ્થળેથી અનેક પ્રદેશોના છે એ આગેવાનોએ તેમાં ભાગ લીધો હતો તેમાં વિદ્યાર્થી મિત્રો દિલ્હીમાં છે બહાદુર શાહ જફરે છે તેની આગેવાની સ્વીકારી હતી જે એસી વર્ષના વૃદ્ધ બહાદુર શાહ જફર છે એ સમજાવટને અંદે અંતે હિન્દના સમ્રાટ તરીકે જાહેર કર્યા અને બહાદુર શાહ જફરે છે એ અઢારસો સત્તાવનના સંગ્રામનું સંપૂર્ણ નેતૃત્વ છે એમણે સ્વીકાર્યું હતું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કાનપુરમાં છે એ નાના સાહેબે એટલે કે નાના સાહેબ પેશવા છે એણે કાનપુરમાં આગેવાની લેવાની ફરજ પાડી હતી અને કાનપુરમાં ચાર જૂન અઢારસો સત્તાવનથી સંગ્રામ શરૂ થયો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બિહાર તો બિહારમાં છે એ પટણા જગદીશપુર સંગ્રામના છે એ મુખ્ય કેન્દ્રો હતા જગદીશપુરના છે એ સિત્તેર વર્ષના જાગીરદાર કુંવરસિંહે છે એ સંગ્રામની આગેવાની બિહારમાં લીધી હતી તેમજ ઝાંસી અને વિરાંગના લક્ષ્મીબાઈ એટલે કે ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ એક વિરાંગના હતા તેમના દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો આથી લક્ષ્મીબાઈ પણ સંગ્રામમાં જોડાયા હતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બાહો સેનાપતિ તાત્યા ટોપે કે કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવાએ સૈન્યની આગેવાની બહાદુર અને શક્તિશાળી તાતિયા ટોપેને સોંપી અને તાતિયા ટોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બન્યા હતા એટલે કે તાતિયા ટોપે પણ છે એ કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવાની છે એને આગેવાની સ્વીકારી હતી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અઢારસો સત્તાવનનો સંગ્રામ અને ગુજરાત ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની સાતમી લશ્કરી ટુકડીએ જૂન અઢારસો સત્તાવનમાં કર્યો હતો પંચમહાલના નાયકડા લોકોનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી છે એ ચાલુ હતો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે કોળી નાયકડા વગેરે જાતિના આશરે બે હજાર લોકોને ભેગા કરી ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી સંગ્રામ છેડ્યો હતો અને ગરબરદાસને દેશની કાળની સજા રૂપે અંદમાન મોકલી આપ્યા એટલે કે વિદ્યાર્થી મિત્રો ખેડા જિલ્લામાં છે એ આણંદના મુખી ગરબડદાસ પટેલ ઘોળી તેમજ નાયકડા વગેરે જાતિના આશરે બે હજાર લોકોને તેમણે છે એ એકઠા કર્યા અને ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી તેમણે છે એ સંગ્રામ છેડ્યો તેમજ વિદ્યાર્થી મિત્રો અંતે છે એ ગરબરદાસના સાથીઓ પકડાઈ ગયા અને તેમને સરકારે છે એ તોપને ગોળે ચઢાવ્યા જ્યારે ગરબડદાસ છે એમને દેશ નિકાલની સજા રૂપે અંદમાન મોકલી આપ્યા જ્યાં તેમનું છે એ અવસાન થયું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંગ્રામ છે એ આગળ વધ્યો ઈડરથી સોળ માઇલ દૂર ચાંદુપ ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા ઓખામંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો બની ચાર ઓક્ટોબરની વહેલી સવારે તો સૈન્ય લઈ બેટની ખાડીમાં પહોંચી ગયો સામે હતો બેટ દ્વારકાનો કિલ્લો ડોનાવને તોફ મારાનો આદેશ આપ્યો તે સમયે વાઘેરો પાસે તો એવી કોઈ આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં એટલે કે વિદ્યાર્થી મિત્રો છે એ બ્રિટિશ લશ્કરી છાવણી છે એનો સેનાપતિ છે એ ડોનાવન એ અધીરો બની છે એ ચાર ઓક્ટોબરની વહેલી સવારે છે એ પોતાનું સૈન્ય લઈ અને બેટની ખાડીમાં પહોંચી પહોંચી ગયો તો એ બેટ છે એ દ્વારકાનો કિલ્લો હતો અને ડોનાવને છે એ બેટ દ્વારકાના કિલ્લા પર છે તોપ મારાનો આદેશ આપ્યો તે સમયે છે એ યા શાસન કરનાર વાઘેર પ્રજા હતી તો એની પાસે છે એવી કોઈ યુદ્ધ સામગ્રી હતી નહીં અને કિલ્લા છે પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા પરિણામે વાઘેર સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો કે તેમણે પોતપોતાના ઘેર ગાદલા હતા તે પલાળીને ભીના કર્યા અને કિલ્લા પર આવી તેમજ પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધ કરો અમે તોપ ગોળા આ ભીંજાયેલા ગાદલામાં ઝીલ લઈને ઠંડાગાર કરી દઈશું આમ વિદ્યાર્થી મિત્રો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું જ આ સાહસિક કામ એ વાઘેર સ્ત્રીઓએ કર્યું હતું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંગ્રામનો અંત સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવા પુરવઠો ઇંગ્લેન્ડ ઈરાન વગેરે સ્થળેથી મળ્યો હતો એટલે કે વિદ્યાર્થી મિત્રો સંગ્રામ દરમિયાન છે એ અંગ્રેજ સરકારને તો શસ્ત્રો અને સૈનિકોનો પુરવઠો છે એ ખૂટે તેવી રીતે ઇંગ્લેન્ડ અને ઈરાન વગેરે સ્થળેથી મળતો હતો પરિણામે છે તેઓ વધારેમાં વધારે છે એ યુદ્ધ સામગ્રીથી સજ્જ થતા જતા હતા અઢારસો સત્તાવનની દસમી મે સંગ્રામની શરૂઆત થઈ હતી પરંતુ ઈસવીસન અઢારસો સત્તાવનના જૂનના અંતમાં તો અંગ્રેજોએ અનેક સ્થળો પાછા મેળવી લીધા હતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો માર્ચ અઢારસો અઠ્ઠાવનમાં લખનૌ પાછું મેળવ્યું તેમજ જગદીશપુરના કુંવરસિંહને લડાઈમાં મરણ તોડ ઘા વાગવાથી એપ્રિલ અઢારસો અઠાવનમાં તેમનું મૃત્યુ થયું આવી રીતે વિદ્યાર્થી મિત્રો અનેક સ્થળો છે એ બ્રિટિશરોએ પાછા મેળવ્યા સરકારે અઢાર એપ્રિલ અઢારસો અઠ્ઠાવન ઓગણસાઠના રોજ તાત્યા ટોપેને ફાંસી આપી હોવાને સરકારી અહેવાલ પ્રસિદ્ધ થયો એટલે કે વિદ્યાર્થી મિત્રો સરકારે છે એ અઢાર એપ્રિલ રોજ ટોપેને આપી હોવાનો સરકારી અહેવાલ પ્રસિદ્ધ થયો જોકે જુદા જુદા માધ્યમોના આધારે તેવું જાણવા કે તો છટકી ગયેલ અને અન્ય ભરતી વ્યક્તિને ફાંસી અપાયેલ તાતિયા એ જીવનના અંતિમ વર્ષો છે એ નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંગ્રામ નિષ્ફળ કેમ થયો તો સંગ્રામમાં છે એ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો નિષ્ફળ થવા પાછળના કારણો કે સંગ્રામમાં છે એ સંકલનનો અભાવ હતો તેમજ સંગ્રામ છે એ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો એટલે કે સંગ્રામમાં છે એક તો સંકલનનો અભાવ હતો તેમજ સંગ્રામ છે એ કેન્દ્રીય નેતાગીરીને બદલે છે એ માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી એટલે કે જ્યાં છે એ સૈનિકોની છે એ જરૂર પડતી શસ્ત્રો તાકાત વગેરે છે એની જરૂર પડતી તો એ જગ્યાએ છે એ પહોંચાડવાની વ્યવસ્થા ન હતી પરિણામે છે એ સંગ્રામ નિષ્ફળ ગયો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંગ્રામની શરૂઆત છે એ નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ તેથી સંગ્રામ માટેનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજો ચેતી ગયા એટલે કે વિદ્યાર્થી મિત્રો સંગ્રામ છે એનું આયોજન છે એ જે નિશ્ચિત તારીખ કરેલી હતી તેના કરતાં છે એ મંગલ પાંડેની ધીરજ ન રહેતા વહેલી થઈ ગઈ તેના પરિણામે છે એ અંગ્રેજોને ખબર પડી અને અંગ્રેજો છે એનાથી ચેટી ગયા એ પણ છે એ સંગ્રામ નિષ્ફળ જવા માટેનું એક કારણ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું તેમજ મોટા ભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા એટલે કે વિદ્યાર્થી મિત્રો સંગ્રામ છે એ ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો છે એના પૂરતું જ મર્યાદિત હતું તેમજ મોટાભાગના શિક્ષિત અને સમાજ સુધારક લોકો છે સંગ્રામમાં જોડાયા ન હતા આ બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો તેમજ વિદ્યાર્થી મિત્રો વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે તેથી તેઓ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા એટલે કે આપણો વિશાળ ભારત દેશ છે એની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે જુદા જુદા રાજ્યના લોકોની ભાષા ખોરાક પહેરવેશ વગેરે છે એ જુદા જુદા છે તેમજ વિદ્યાર્થી મિત્રો તેઓ છે બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે છે એ જીવતા આવ્યા હતા તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે કે અમે ભારતના નાગરિકો છીએ એવી ભાવના પ્રજામાં કે રાજાઓમાં વિકાસ પામી ન હતી ઘણા બધા રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા એટલા માટે છે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે ભારતના સમગ્ર લોકોએ છે એ સંગ્રામમાં ભાગ લીધો ન હોવાથી પણ છે એ સંગ્રામ નિષ્ફળ ગયો અથવા એનો રાષ્ટ્રપ્રેમ છે એ વખતે હજી ઉજાગર થયો ન હતો તે માટે પણ છે એ સંગ્રામ નિષ્ફળ ગયો હશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી ત્યાર પછી જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલી સત્તા પાછી મેળવવાના આશયથી લડતા હતા એટલે કે વિદ્યાર્થી મિત્રો સંગ્રામ છે એ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ લોકોની છે નેતાગીરી પાછળ છે એ થયો હતો તો વિદ્યાર્થી મિત્રો જુદા જુદા આગેવાનો છે એ ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે છે એ પોતે ગુમાવેલા પોતાના પ્રદેશો પોતાની સત્તા છે એ પાછી મેળવવાના આશયથી લડતા હતા પરિણામે છે એ આ સંગ્રામ નિષ્ફળ ગયો હશે આમ વિદ્યાર્થી મિત્રો તેથી તેઓ અન્ય માટે કે સમૂહ માટે લડ્યા નહીં એટલે વિદ્યાર્થી મિત્રો આ બધા છે એ કારણો અઢારસો સત્તાવનનો છે એ સંગ્રામ નિષ્ફળ જવા માટેના હતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અઢારસો સત્તાવનનો છે એ સ્વાતંત્રય સંગ્રામ જેના પરિણામો અને અસરો તેનો આપણે અભ્યાસ કરીશું તો ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યું દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું તેમજ અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી એટલે કે વિદ્યાર્થી મિત્રો અઢારસો સત્તાવનનો છે એ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો તેમ છતાં તેના કેટલાક છે એ યુગ પરિવર્તક પરિણામો પ્રાપ્ત થયા તો તેમાં છે એ ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત છે એ બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યું તેમજ દેશી રાજ્યોની છે એ આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું છે એ બંધ કરવામાં આવ્યું અને અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં છે એ ફેરફાર કરવાની ફરજ પડી તેમજ હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સ્વગ સગવડ વધારવામાં આવ્યા તેમજ ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે છે એ પ્રેરણા પૂરી પાડી હતી એટલે વિદ્યાર્થી મિત્રો છે એ સંગ્રામ નિષ્ફળ ગયો તેમ છતાં પણ છે તેમાં ઘણા બધા છે એ યુગ પરિવર્તક પરિવર્ણ પરિવર્તનો આવ્યા અને ભારતના લોકોમાં છે એ રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આવી એટલે કે એનામાં છે એ રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન થઈ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો